નમસ્કાર, મેં ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ હિંમતનગરના હાપાના નિવૃત્ત ફોજીઓનો પારો આસમાને ચડ્યો છે. કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 42 જવાનો શહીદ થયા બાદ હિંમતનગર તાલુકાના હાપા ગામ, કે જે આર્મીમાંથી નિવૃત્ત થયેલ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે અને આતંકવાદીઓને સબક શીખવાડવા હાલ પણ તેઓ બોર્ડર ઉપર જવાની તૈયારીઓ દર્શાવી છે. હાલ તો નિવૃત્ત ફોજીઓ સમસમી ઉઠ્યા છે અને કહી રહ્યા છે, અમને આપો મંજૂરી, પાકિસ્તાનનું નામ નકશામાંથી કાઢી નાખશું. હિંમતનગર તાલુકામાં આવેલું હાપા ગામ, જ્યાં મોટાભાગના લોકો ધરતી માતાની રક્ષા કરવા ટેવાયેલા છે, હાલ ગામ 30થી વધુ જવાનો બોર્ડર ઉપર ફરજ બજાવી રહ્યા છે. તો 32થી વધુ જવાનો દેશની રક્ષા કરી હાલ નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના સમાચાર બાદ તેમનું લોહી ઉકળી ઉઠ્યું છે. આતંકવાદી હુમલા બાદ તેની ઘોર નિંદા કરવામાં આવી છે અને દેશના લોકો જવાબ માંગી રહ્યા છે કે કેવી રીતે બન્યું. ત્યારે આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નિવૃત્ત ફોજીઓ માંગ કરી રહ્યા છે. ઉરી હુમલા બાદ બીજી મોટી આતંકી હુમલાની ઘટના સામે આવી છે, ત્યારે દેશની સેવામાં લાગેલા ભારતમાંના 42 લાલ શહીદ થયા. આતંકવાદ મુદ્દે બધા એક થઈ સરકાર પર કડક કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. તો પાકિસ્તાનને સબક શીખવાડવાની ઉગ્ર માંગ ભારતની જનતા કરી રહી છે. મારા ગામના હાલ 32 ફોજીઓ સરહદ ઉપર સેવા બજાવી રહ્યા છે. અત્યારે હાલ માઇનસ ડિગ્રી તાપમાન હોવા છતાં ભાઈ શ્રી અનિરુદ્ધસિંહ ઇન્દ્રસિંહ અત્યારે લેહીમાં ફરજ બજાવી રહ્યા છે. કાશ્મીરમાં ઘણા ફોજીઓ સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે. મારા ગામના નિવૃત્ત ફોજીઓ શ્રી બાલુસિંહ નાથુસિંહ, શ્રી ગુરુસિંહ દોલતસિંહ, શ્રી કાળુસિંહ જસવંતસિંહ, શ્રી જાગીરસિંહ, શ્રી મહેન્દ્રસિંહ, શ્રી પ્રતાપસિંહ, શ્રી દેવુસિંહ, શ્રી ભીખુસિંહ અને ચંદ્રસિંહ તથા કેસરીસિંહ જેઠુસિંહ, ભીખુસિંહ જેઠુસિંહ, સ્વર્ગસ્થ જસવંતસિંહ અને સુબેદાર બાલુસિંહજી જેવા નિવૃત્ત ફોજીઓ હાલ અત્યારે એક જ વાત થાય છે કે હવે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એ જે હુમલો થયો એ બહુ ખોટું થયું છે, કાયરોનું કામ છે. આતંકવાદીએ જે આ એક્શન કર્યું છે એ ખરાબ, ખોટામાં ખોટું, ખરાબમાં ખરાબ કામ કર્યું છે. અને આપણી સરકાર હવે વાટાઘાટો કરવાની કોઈ કારણ નથી, વાટાઘાટો કરવાના હવે સમય પતી ગયો છે. અને તે હાલ આપણે કોઈ પણ હાલાતમાં એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. અને એના માટે અમે, હું એક સર્વિસમેન છું, મેં મિલિટરીમાં ઇન્ડિયન એરફોર્સમાં નોકરી કરી છે, છતાં પણ અત્યારે હાલ હું રિટાયર થઈ ગયો છે. અત્યારે હાલ મને બોલાવવામાં આવે તો હું અત્યારે હાલ બી જોવા માટે તૈયાર છું. અને ભારત માતાના કોઈ બી, અમારા ભારત માતાની સામે કોઈ બી જોશે, અમારા જે જવાનોને શહીદ, જે જવાનો શહીદ થઈ ગયા છે એ શહીદ જવાનોને આજે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમને આત્માની શાંતિ આપે. ગઈકાલે નાપાક પાકિસ્તાને પુલવામા જે સીઆરપીએફના જવાનો ઉપર હુમલો કર્યો અને એમના સાધનો સાથે એમને જે ખલાસ કરી નાખ્યા, એમનો હું સખત શબ્દોમાં વખોડું છું. પાકિસ્તાનને હવે સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. મોદી સાહેબ, હવે યુદ્ધ જ કલ્યાણ. હવે ક્યાં સુધી આપણા આટલા દરરોજ 5, 25, 50 કેટલા તમે જવાનો શહીદ કરશો? ક્યાં સુધી? મારો એકનો એક દીકરો અનિરુદ્ધસિંહ પરમાર, જે હાલ સિયાચિનમાં -45 ડિગ્રીમાં સેવા બજાવે છે, દેશની સેવા માટે ફરજ બજાવે છે, અને એનો મને બહુ ગર્વ છે. અને એ વાતો, મારા ગામમાંથી ઘણા ફોજીઓ છે જે હાલ દેશની સેવા માટે મોકલી આપેલ છે અમે, અને નિવૃત્ત ફોજીઓ અમારા કે જે હાલ એક જ હાકલ પડે જો મોદી સાહેબની, તો હાલ એ બધા જ ફોજીઓ ફરજ ઉપર હાજર થઈ જવા તૈયાર છે. તો સરકાર હવે હુમલાનો જવાબ જલ્દી આપે તેવી માંગ ઉઠવા પામી છે. વિમલ પટેલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.